જે ગુરુ ભગવંતને સુક્ષાતા પૂછવા જનાર હોય, જે ગુરુ ભગવંતને કહેનાર હોય કે સાહેબજી મારા ઘરે પધારો, સાહેબજી મને લાભ આપો, ખરેખર આપણે રોજ ગુરુ ભગવંતની આવી ભક્તિના ભાવ હૃદયમાં રાખવાના છે. અહીંયા કેટલી સુંદર મજાની વાત કરી, શું ચંદ્રની શોભા કહું કે વૃક્ષની છાયા કહું, શું ઉપમાઓ આપી છે. ચંદ્ર જેવી શીતળતા અને વૃક્ષ જેવી છાયા, સંસારના દાવા નડે બસ હે ગુરુ આપની હું માયા જઉં છું, તમારા પ્રભાવે જ મારા હૃદયના ધબકાર ચાલી રહ્યા છે. ઓ પ્રાણ પ્યારા ગુરુ વરમ તમને સદા નમસ્કાર છે. મુંબઈની અંદર એક જગ્યાએ બરોબર સાંભળજો, ગુરુ ભગવંત વાપરવા માટે કોચરી રૂમમાં ગયા છે અને ત્યાં ઉપાશ્રયમાં એક ભાગ્યશાળી ગયા ગુરુ ભગવંતને વંદના કરવા માટે, પણ એમનું આસન હતું અને એ ગુરુ ભગવંતના આસનને, ગુરુ છે જ નહીં પણ ગુરુ ભગવંતના આસનને વંદન કરી રહ્યા છે. ખરેખર કોઈકને પૂછવાનું મન થયું કે તમે કોને વંદન કરો છો, ત્યારે એ ભાઈએ ખરેખર બહુ સરસ મજાની વાત કરી કે આપણે બધા ગુરુ ભગવંત સાક્ષાત બેઠા હોય ત્યારે તો વંદના કરીએ છીએ, પણ આ ગુરુ ભગવંતનું આસન કેટલી સાધના આ ગુરુ ભગવંત આ આસન પર બેસીને કરે છે, કેટલા જાપ કરે છે, ખરેખર એ આસનને વંદન કરવાથી પણ ગુરુ ભગવંતને વંદનનો લાભ મળે છે. આવા ગુરુ ભગવંતની ભક્તિના ભાવ આગમ ગ્રંથોમાં ગુરુ બે પ્રકારે કહ્યા છે. બરોબર સાંભળો, એકદમ ઓ બેન બેસી જજો, તમે ઊભા થાઓ, બીજાની નજર તમારી ઉપર જાય એને ભક્તિમાં દર્શનમાં કરેલ અંતરાયનો દોષ લાગી જાય, એટલે પ્લીઝ બધા બેસી જાઓ. ખરેખર આગમ ગ્રંથોમાં ગુરુ બે પ્રકારે કયા છે, એક તો છે વડપત્ર સમાન અને બીજા છે યાન પાત્ર સમાન. વડપત્ર જે પોતે તરે છે, પણ યાન પાત્ર એટલે કે હોડી એટલે કે નાવ, એ પોતે તો તરે છે પણ સાથે બીજા કેટલાયને તારે છે. તો આવા ગુરુ ભગવાન ખરેખર સૌના તારણહાર છે. આવા ગુરુ ભગવંતની ભક્તિના ભાવ આપણા હૃદયમાં છે, કેવી મધુરી વાણી આ ગુરુ ભગવંતની વાણી બસ આપણા કર્ણમાં આપણા કાનમાં રણક્યા કરે, રણક્યા કરે કે ગુરુ ભગવાન તમારી વાણી સાંભળવા માટે હું આતુર છું. સાચું બોલજો, વ્યાખ્યાનની અંદર કેટલા આટલા ભાવિકો આવે છે રોજ, વ્યાખ્યાનની અંદર જ્યારે ગુરુ ભગવંતનું વ્યાખ્યાન હોય ત્યારે આટલા બધા ભાગ્યશાળીઓ રોજ કથાર ગામની અંદર જોવા મળે ખરા, આવે ને આવે, ઘણા ખરા આવે છે. પણ સાંભળ, વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા કોને થાય, તો સંકિત જીવ હોય જે નજીકના ભવમાં મોક્ષે જનાર, એને જ ગુરુ ભગવંતના વચનો નથી, આ તો ગુરુ ભગવંતના વચનો જીનેશ્વર પરમાત્માના વચનો છે, એમની જ વાતો ગુરુ ભગવંતના મુખેથી નીકળે છે. આ જીનેશ્વર પરમાત્માની વાણી સાંભળવાની ઈચ્છા કોને થાય, તો ખરેખર સંકિત જીવને. જેમ એક વ્યક્તિ 5 કિલોમીટર સુધી ચાલ્યો હોય ધોમ ધપતા ઉનાળાની અંદર અને એને પરસેવો વળ્યો, થાક લાગ્યો અને હવે એ વ્યક્તિને કોઈ સુંદર મજાનું ઠંડુ મીઠું પાણી પીવડાવે તો એને કેટલી હાશ થાય, કેટલી હાશ થાય, આ ઠંડુ પાણી પીધું છે એટલી હાશ. ખરેખર ગુરુ ભગવંતની વાણી સાંભળવાથી જે દિવસે આપણને થાય, સમજી લેવાનું એ કે એ દિવસ આપણો સોનાનો દિવસ છે. આવા ગુરુ ભગવંતની ભક્તિ કરતા કહેવાનું મન થઈ જાય કે શબ્દે શબ્દે શાંતા આપે એવી તમારી વાણી. ખરેખર ઓ ગુરુ, ઓ પ્રભુ, તમે અમારી પર મન મૂકીને વરસ્યા, પણ અમે જન્મ જન્મના તરસ્યા છીએ, અમે જન્મ જન્મના તરસ્યા છીએ. મને પૂરી આશા છે કે બેઠેલા દરેકને આ ગીત આવડે છે, સૌ સાથે મળે ખૂબ ભાવથી લઈશું અને કહીશું, હજાર હાથી તમે Yeah.
છન્નું ગુણ પણ આચાર્ય ભગવંતના જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે.
194 ગુણના આચાર્ય ભગવંતો સૌથી શ્રેષ્ઠ સૌથી આટલા ગુણોના ધારક સૌથી ઊંચા ગુરુ ખરેખર સાથે ને સાથે સાંભળજો આચાર્ય ભગવંતની લાયકાત શું અહીં બેઠેલામાંથી ઘણાને એમ થતું હશે કે આચાર્ય ભગવંત કેવી રીતે પદવી આપવામાં આવે સાંભળજો આચાર્ય પદવી કઈ રીતે આપવામાં આવે તો એની લાયકાત શું તો ખરેખર જ્ઞાની ભગવંતો આપણી સામે જણાવે છે કે આચાર્ય ભગવંત પંચ વસ્તુ ગ્રંથની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા કહી રહ્યા છે કે આચાર્ય ભગવંતને 45 આગમનું જ્ઞાન હોવું જરૂરી છે અગર એક પણ આગમનું જ્ઞાન ન હોય સાંભળજો આગમ જ્ઞાન ન હોય તો આચાર્ય બની ન શકે બીજા ઘણા ઘણા ગુણો છે પણ જ્ઞાનનો ગુણ સૌથી મહત્વનો છે આચાર્ય બનવા માટેનો ખરેખર 1296 ગુણ આચાર્ય ભગવંતોમાં હોય છે પાછળ બેઠેલા મેળો તમને કહો આવી સુંદર મજાની ભક્તિ ચાલે ત્યાં વાતો કરવાનું મન થાય આપણને ભાગ્યશાળી બહેનોને ખાસ કેવું પડે કે ઓ બહેનો વાતો છોડો ભક્તિમાં મન જોડો ને આપણા કર્મોને હા જો હમણાં ભાઈઓ બોલ્યા તે ખરેખર જો ભાઈઓમાં એક પણ વ્યક્તિ વાતો કરતો મને નથી દેખાતા ભાઈ જેટલા બહેનો આવ્યા છો બહેનો વાતો છોડો ભક્તિમાં મન જોડો ને કર્મોને બાકી ઘણા ખરા તો એવા છે કે રાતના સુતા સુતા વાતો જ કરતા હોય ખરેખર ઘણી જગ્યાએ વાતો વાતો વાતોમાં જીવન આખું ખોયું આ મોંઘું જીવન વાતો વાતોમાં ખરેખર આવા ગુરુ ભગવંત આપણને મળ્યા છે આચાર્ય ભગવંતમાં સૌથી મહત્વના બે ગુણો હોવા જરૂરી છે જો એ બે ગુણો ન હોય તો ખરેખર આચાર્ય ન બની શકે આવા આચાર્ય ભગવંતના બે ગુણમાં સૌથી પહેલો ગુણ કયો છે સમ્યક દર્શનની શુદ્ધિ સૌથી પહેલો ને મહત્વનો ગુણ સમ્યક દર્શનની શુદ્ધિ એ આચાર્ય ભગવંતના આત્મમાં હોય અને બીજા નંબરમાં જ્ઞાની ભગવંતો જણાવે છે શાસન સાપેક્ષ દેશના જે કંઈ પણ